नमस्ते कलरो मॉडर्न ऑनलाइन एजुकेशन आपनो हार्दिक स्वागत करे छे जय श्री कृष्ण गुड मॉर्निंग बाजू धोरण 2 विषय गणित बा आपो अने लो आपने कयो सदिश सीखे छे आपो अने लो एमा आपने आगळना वीडियो मा शुं जोयो तो एक कोष्टक आपेलो छे तमारे चोपड़ी मा पेज नंबर 61 पर शुं आपेलो छे कोष्टक आपेलो छे ई कोष्टक ना आधारे आपणे અહીંયા દાખલા કરવાના છે જો દાખલામાં રકમ નથી આપેલી આપણે રકમ ક્યાંથી લેવાની છે કોષ્ટકમાંથી શોધવાની છે બરાબર છે તો જો નામ મળતા 10 10 ની બનતી માળા અને બાકી રહેલા મળતા આગળ આપણે શીખી ગયા તો જો નમી પાસે 14 મળતા છે કેટલા મળતા છે 14 આ તમારી નોટમાં ઉદાહરણ આપેલું છે 14 હવે આપણે આ 14 ને એકમ અને દશકમાં છૂટા પાડવાના છે તો આમાં 4 છે એટલે પાછળની સંખ્યા હોય એને શું કહેવાય એકમ અને આગળ હોય એને શું કહેવાય દશક એકમ દશક તો એકમના સ્થાનમાં એકમના બોક્સમાં આપણે શું લખીશું ખાનામાં 4 અને દશકના ખાનામાં શું આવશે 1 ઈ તમારી ચોપડીમાં ઉદાહરણ આપેલું છે તો એવી રીતે આપણે હવે બીજું ઉષા ઉષા પાસે કેટલા મળતા છે 12 હવે આ કયું ખાનું છે એકમ દશક તો 12 છે તો પહેલા કયો આવશે એકમ એકમના ખાનામાં શું આવશે 2 દશકના ખાનામાં શું આવશે 1 1 અને 2 12 બની ગયું 12 એવી જ રીતે 27 તો 7 ને શું કહેશો એકમ દશક તો એકમના ખાનામાં શું આવશે 7 અને દશકના ખાનામાં 2 ત્યાર પછી નરેશ 35 તો એકમના ખાનામાં શું આવશે 5 તો એકમના ખાનામાં 5 લખવાના અને દશકના ખાનામાં 3 ત્યાર પછી નરેન પાસે કેટલા છે 38 મળતા છે તો એને છૂટા પાડો તો પહેલા શું છે એકમ એકમના સ્થાનમાં શું છે 8 તો એકમના બોક્સમાં શું લખીશું 8 દશકના બોક્સમાં 3 તો ગણે આપણે 38 તો આવી રીતે આપણે આગળ શીખી ગયા હવે જો દાખલા નંબર 3 નમન અને નરેશ પાસે થઈ કુલ કેટલા મળતા થાય છે આપણે શું પૂછ્યું નમન અને નરેશ પાસે થઈ કુલ કેટલા મળતા થાય છે તો પહેલા નમન તો નમનના મળતા આપણે જોવાના આ બોક્સમાં નામ જોવાનું એની સામે કેટલા મળતા લખેલા છે એ આપણે બોક્સમાં લખવાના તો પહેલું નામ છે નમન તો નમન પાસે કેટલા છે 27 તો આપણે અહીંયા શું લખીશું 27 નમન પાસે નમન પાસે બીજું શું પૂછ્યું છે નરેશ પાસે થઈ કુલ કેટલા મળતા થાય તો નરેશ હવે અહીંયા બોક્સમાં જો નરેશ પાસે કેટલા મળતા છે 35 તો અહીંયા નીચે લખવાનું 35 નરેશ પાસે હવે આપણને રકમ મળી ગઈ આ દાખલાની રકમ હવે એમાં શું સવાલ આપણે પ્રશ્ન શું પૂછ્યો છે કુલ તો કુલ હોય તો ત્યાં કઈ નિશાની આવે તો કઈ સરવાળાની તો અહીંયા આપણે સરવાળાની નિશાની કરી અને દાખલો ગણવાનો ત્યાર પછી 7માં 5 નાખવાના કેટલા નાખવાના 5 તો 1 2 3 4 5 હવે કેટલા નાખવાના છે 7 7 પછી 8 9 10 11 12 કેટલા થયા તો 12 નો બગડો વધી તેની 1 1 ને 2 2 ને 1 3 હવે 3 માં 3 નાખો 3 પછી 4 5 6 કેટલા થયા 6 તો અહીંયા શું જવાબ આવ્યો 6 તો 6 ને બગડે 62 કુલ કેટલા મળતા થયા કુલ મળતા હવે નીચે શું લખીશું જવાબ કરીને આપણે લખીએ છીએ કે નીચે તો અહીંયા લખીશું જવાબ કુલ 65 મણકા થયા કેટલા મણકા થયા
હવે ત્યાર પછી દાખલા નંબર 4 નરેશ અને નરેન પાસે થાય કુલ કેટલા મણકા થાય શું પૂછું નરેશ પાસે તો પહેલા નરેશ ના મણકા શોધવાના તો બોક્સ માં જોવાનું નરેશ પાસે કુલ કેટલા મણકા છે 35 તો અહીંયા લખવાનું 35 નરેશ પાસે પછી નરેન પાસે થઈ કુલ કેટલા મણકા થયા તો નરેન ના મણકા કેટલા છે 38 કેટલા છે 38 તો અહીંયા લખવાનું 38 નરેન પાસે હવે પ્રશ્ન શું પૂછ્યો છે કુલ કેટલા મણકા થાય કુલ કેટલા મણકા કુલ ની જગ્યાએ શું આવશે સરવાળાની નિશાની હવે આપણે દાખલો ગણીશું 5 કેટલા છે 1 2 3 4 5 કેટલા નાખવાના 8 8 પછી 9 10 11 12 13 કેટલા થયા 13 13 નો તગડો વધી તેની 1 3 ને 3 3 2 6 6 ને 2 7 કેટલા આવ્યા 7 હવે અહીંયા શું આવશે શું પૂછ્યું છે કુલ કેટલા મણકા થાય તો અહીંયા કુલ મણકા હવે જવાબ કરીને નીચે શું લખીશું જવાબ કુલ 73 મણકા થાય કેટલા મણકા થયા 73 તો બોક્સમાં લખવાનું કુલ 73 દાખલા નંબર 5 નમિત અને નરેન પાસે થઈ કુલ કેટલા મણકા થાય પહેલા શું પૂછ્યું નમિત તો અહીંયા નમિત ના મણકા બોક્સ માં નમિત ના મણકા જોવાના કેટલા છે 14 તો અહીંયા લખવાનું 14 નમિત પાસે પછી નરેન પાસે થઈ કુલ કેટલા મણકા થયા તો નરેન પાસે ના મણકા શોધો નરેન પાસે કેટલા છે 38 કેટલા છે 38 તો અહીંયા લખો 38 નરેન પાસે કેટલા છે 38 નરેન પાસે પ્રશ્ન શું પૂછ્યો કુલ કેટલા તો કુલ ની જગ્યાએ કઈ નિશાની આવશે આપણે કઈ નિશાની કરીએ છીએ કુલ હોય તો શું કરવાનું સરવાળો તો આ બંનેનો સરવાળો કરવાનો હવે 4 1 2 3 4 કેટલા નાખવાના છે 8 8 પછી શું આવે 9 10 11 12 કેટલા થયા 12 બારીઓ બગડો વધી તેની 1 1 ને 2 1 2 કેટલા નાખવાના છે 3 3 પછી 4 5 કેટલા થયા 5 તો અહીંયા શું આવશે 52 કુલ મણકા નીચે લખવાનું જવાબ કુલ મણકા આપણે શું પૂછ્યું છે કુલ કેટલાની જગ્યાએ શું લખવાનું જવાબ લખવાનું તો કુલ 52 મણકા થાય 52 મણકા થાય ત્યાર પછી દાખલા નંબર 6 ઉષા પાસે તો ક્યાં શોધવાની ઉષાની રકમ આપણે દાખલાની રકમ શોધવાની એમાંથી શોધવાની બોક્સમાં તો એમાં જોવાનું ઉષા ઉષા પાસે કેટલા મળતા છે 12 તો અહીંયા લખીશું 12 મળતા પછી નમિત નમિત કરતા કેટલા મળતા ઓછા છે તો નમિત પાસે કેટલા છે 14 હવે ઉષા પાસે 12 અને નમિત પાસે 14 તો કેટલા ઓછા છે ઓછા એટલે બાદબાકી આવશે તો પહેલા ઉષા પાસે 12 છે નમિત પાસે 14 છે તો પહેલા આપણે કઈ રકમ લખીશું મોટી રકમ લખીશું તો પહેલા શું આવશે નમિત પાસે ઉષા કરતા નમિત પાસે વધુ છે તો નમિત પાસે 14 છે તો અહીંયા લખવાનું 14 નમિત પાસે કોની પાસે નમિત પાસે અને ઉષા પાસે કેટલા છે
तो नानी रकम नीचे लखीशु 12 उषा पासे मोटी रकम माथी नानी रकम 12 થઈ શકે અને નાની રકમ માંથી મોટી રકમ 12 થઈ શકે નહીં એટલે આપણે અહીંયા રકમ ને ઉલટાવી છે હવે જો મણકા ઓછા છે તો આપણે શું કરીશું બાદબાકી તો અહીંયા શું કેની નિશાની આવશે બાદબાકી હવે જો 4 છે તો 4 માંથી 2 કાઢો 1 2 3 4 4 માંથી 2 ઓછા કરવાના તો 1 2 ઓછા કર્યા તો કેટલા આવ્યા A, B, तो ये आपको आउंगे। B, अबे एक माती एक जाए तो आए एक छे, ये माती एक काटी ना हो, तो उसको आवे zero। मन का ये तो कुछ उसे मन का वो छाचे, B मन का वो छाचे, अबे जवाब करें अपने शुल्क के शुरू, जवाब। नमी नमीकर શું લખીશું જવાબમાં નમી કરતા બે મણકા ઓછા છે તો જવાબ લખો ઉષા પાસે નમી કરતા કેટલા મણકા ઓછા તો નમી કરતા કરતા બે મણકા ઉષા પાસે बी मणका ओछा छे कितना मणका ओछा छे बी मणका चलो હવે 7 नमन पासे नरेश करता कितना मणका ओछा छे એમાં પણ એમ પૂછ્યું છે શું પૂછ્યું છે नरेश पास नमन पासे नरेश करता कितना मणका ओछा छे तो नमन ની રકમ જો મણકા જોવાના અને नरेश ના મણકા તો नमन पासे नरेश पासे 35 तो आपे શું શીખ્યા પહેલા મોટી રકમ ક્યાં લખવાની ઉપર અને નાની રકમ નીચે તો નરેશ પાસે 35 છે અને નમન પાસે કેટલી છે 27 તો અહીંયા શું કરીશું પહેલા નરેશ ના મણકા લખીશું 35 એને ઓછા નમન ના કેટલા છે 27 તો કે 35 કોની પાસે છે નરેશ પાસે તો અહીંયા અને 27 કોની પાસે છે નમન પાસે હવે તો પૂછ્યું છે ઓછા છે તો કઈ નિશાની આવશે બાદબાકીની તો જો મેં તમને આગળ શીખવાડ્યું ને જો નમન પાસે આપણે કેટલા લખીએ તો પેલી રકમ 27 આવે બરાબર છે તો 27 લખી આપણે અહીંયા તો 27 ઓછા 35 તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા 12 એટલે આપણે પહેલા મોટી સંખ્યા લખી અને પછી નીચે નાની સંખ્યા લખી તો હવે આને આપણે શું કરીશું બાદબાકી 5 માંથી 7 કાઢો 5 હોય 1 2 3 4 5 તો 5 માંથી 7 નીકળે 1 2 3 4 5 6 7 ના નીકળે નો નીકળે તો આપણે શું કરવાનું આગળ આપણે 10 કાળા દાખલા શીખી ગયા 5 માંથી 7 ન જાય તો આપણે શું કરીશું અહીંયાથી લીધો 10 કો અહીંયા કેટલા આવ્યા જે સંખ્યા છે એને અહીંયા કેટલા આવે 15 5 છે તો ઉપર શું આવે 15 અહીંયા 3 છે તો અહીંયા 10 કો આવ્યો તો અહીંયા એક રકમ ઓછી થશે તો અહીંયા 3 છે એની જગ્યાએ શું આવશે 2 હવે 15 માંથી 7 બાદ કરો 7 થી શું કરવાનું 7 થી 15 સુધી લઈ જાય 8 9 10 11 12 13 14 15 કેટલા વધ્યા દિવસ ગાડી કરીને ગણવાના 1 2 3 4 5 6 7 8 કેટલા વધ્યા 8 2 માંથી 2 જાય તો 0 અહીંયા શું લખીશું મણકા ઓછા છે મણકા ઓછા છે હવે જવાબ નરેશ કરતા नरेश करता नमन पासे
कितना चाहिए आठ आठ मन का ऊंचा छह कितना ऊंचा चाहिए आठ चार पची आठ नरेश पास से नरेश करता कितना मन का ऊंचा छह मापन ऊंचा पूछूं छह तो पहला नरेश नरेश पास से कितनी संख्या चाहिए पांच अने नरेश पास नरेश पासे तो कई पात्रीस कितना चाहिए पात्रीस तो यहाँ लिखिशु पात्रीस नरेश पासे कितना मनका ऊंचा छे तो ऊंचा में कई निशानी आवसे बाद बाकी जो आम No, no.
तो વધારે શોધવા માટે કયું નિશાની આવશે પાંચ પાસે તો પહેલા શું પૂછ્યું છે નરેશ પાસે તો નરેશ પાસે છે 35 વણકા અહીંયા લખીશું 35 નરેશ પાસે કોની પાસે નરેશ પાસે નમિત કેટલા છે નમિત પાસે કેટલા વણકા છે 14 તો અહીંયા શું લખીશું 14 નમિત પાસે વધારે છે શોધવા માટે કેની નિશાની આવશે બાદબાકીની સેની નિશાની બાદબાકીની તો 5 માંથી 4 કાઢો 5 છે એમાંથી 1 કાઢે તો કેટલા વધે 1 2 3 4 કેટલા વધ્યા 4 હવે કેટલા છે 3 3 માંથી 1 કાઢીએ તો 2 તો અહીંયા શું આવશે 2 કેટલા આવશે 2 હવે કેટલો જવાબ થયો 5 માંથી 4 જાય તો આ 5 છે એમાંથી 4 જાય તો 1 અને 3 માંથી 1 જાય તો 2 21 કેટલો જવાબ આવ્યો 21 તો 21 મણકા વધારે છે તો જવાબ શું આવશે નમિત કરતા નમિત करता नरे